જામનગરમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં ટાઉન હોલ નજીક ગરમ કપડાની માર્કેટ ભરાય છે. તિબેટીયન માર્કેટ તરીકે ઓળખાતી આ માર્કેટમાં તિબેટના વતનીઓ ગરમ કપડાનો વેપાર કરે છે. જામ સાહેબ દ્વારા તિબેટીયનોને માર્કેટ માટે નિઃશુલ્ક જમીન ફાળવવામાં આવે છે. આજે આ તિબેટીયન માર્કેટનું ભાવિ જામ સાહેબ તથા પૂર્વ ક્રિકેટર અજય જાડેજાના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. ભાવિ જામ સાહેબ જાહેર થયા પછી અજય જાડેજા દ્વારા જામનગરમાં આ પ્રથમ ઉદ્ઘાટન કહી શકાય, જેને પગલે આજના કાર્યક્રમનું ઐતિહાસિક મહત્વ છે. જામનગર નજીક નારાડપર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નંદાણીયાની બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. આ તકે વિદ્યાર્થીઓ પ્રિય ગુરુની બદલી થતાં ચોધાર આંસુએ રડી પડ્યા હતા. બીજી તરફ આચાર્ય પણ વિદ્યાર્થીઓનો આદર પ્રેમ મેળવી ભાવુક થઈ ગયા હતા. આ તકે ગામના અગ્રણીઓ દ્વારા આચાર્યને શુભેચ્છા ભેટ પણ આપવામાં આવી હતી. જામનગરમાં દિવાળી પર્વને લઈ ધીમે ધીમે બજારમાં રોનક જોવા મળી રહી છે. ફટાકડાઓમાં આ વખતે નવી શું વેરાયટીઓ છે તથા ભાવ વધારા વગેરે બાબતે ફટાકડાના જાણીતા વેપારી મુન્નાભાઈ નાગોરીએ નોબત સાથે વાર્તાલાપ કર્યો હતો. મુન્નાભાઈ નાગોરી મારું નામ છે. અમે 1916 સિદ્ધની ધંધામાં સંકળાયેલા છીએ. ચાલુ વર્ષે ફટાકડામાં 15-20% જેટલો જંગી ભાવ વધારો આવેલો, કારણ કે વરસાદ અતિ વરસાદને લીધે પ્રોડક્શન ઓછું થયેલું છે. બીજું, ચાલુ વર્ષે ગેમ ઝોન પછી ડિપાર્ટમેન્ટ પ્રજાના હિત માટે કડક નિયમોનું પાલન કરે છે, જેને વેપારી પણ સપોર્ટ કરે છે, કારણ કે પ્રજા અને વેપારી બંનેના લાભ માટે છે. બીજું, જામનગર શહેર જિલ્લામાં ઓછામાં ઓછા 250 વધારે ટેમ્પરરી અને કાયમી લાઇસન્સ ઇસ્યુ થયેલા છે. અને અવનવી વેરાયટીઓમાં યુવાનોમાં પહેલાં વન પીસ ફેન્સીનો ક્રેઝ હતો, અત્યારે એક વખત ફેન્સી સળગાવે અને વન બાય વન અલગ અલગ પ્રકારની આતશબાજી થાય એનો ક્રેઝ વધારે છે. બાળકોમાં પોપ પોપ એવરગ્રીન છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.